विद्यार्थी मित्रों नमस्कार। आज ऑनलाइन लेक्चर में आपनो हार्दिक स्वागत छे। हूँ धोरण पांच में आज हिंदी पहलो पाठ करावीश। ये छे चित्रवार्ता छे यातायान। यातायान एटले आपणे चित्र बुक में आप्युं छे। विद्यार्थी मित्रों तमे बुक साथे राखजो एटले तमने पण समजाय ने ईजी पड़े। यातायान एटले छे वाहन व्यवहार। वाहन व्यवहार तमे बधे वाहनों जोया हशे, बे पैणावाळा, त्रण पैणावाळा। अहीं आपणे यातायान अने बगीचानुं चित्र आप्युं छे अने रोड रस्ताओ ओनो एना विषे आपणे समजशुं। बुकमां तमे साथे जोजो। यह यातायान के साधनो है और बगीचो बगीचा का चित्र है। चित्र में यातायान के साधन छे एटले आ चित्रमां बगीचानुं चित्र देखाय छे अने यातायान साधनो एटले रस्ताओनुं पण चित्र छे। तो हवे आपणे जोईए छे कि आ चित्रमां शुं शुं देखाय छे। साइकिल, स्कूटर, मोटरकार, रिक्षा, बस, रेल, नौका, जहाज, हेलिकॉप्टर, हवाई जहाज, बगीचे का दृश्य भी साथ में देखाय छे। एटले आ चित्र तो रोड में आपणे शुं देखाय छे तो के साइकल देखाय छे, रिक्षा देखाय छे, बस देखाय छे, हेलिकॉप्टर देखाय छे, घणा बधा साधनों देखाय छे। बगीचे का दृश्य भी साथ में जुड़ा हुआ छे एटले आनी हारे बगीचानुं पण चित्र हारे देखाय छे। बगीचे में चंपा, मोगरा, गुलाब, गुड़हल आदि फूल छे एटले बगीचा में फूलना झाड़ घणा छे। तो के फूल क्या क्या छे तो के चंपानू छे, कमळनू छे, गुलाब छे, मोगरो छे वगैरे फूल देखाय छे। तो आ हतुं ई पहेलुं चित्र पाठ हतुं। हवे आपणे एना विशे जोशुं के त्रण पैणावाळा साधनोना नाम लखो। तो त्रण पैणामां क्या क्या आवे ई तमे जोया ज हशे। रिक्षा छे, घणा आवे छे। पहला हूँ लखीश दो पहिया वाला वाहन ना नाम। तो बे पहिया वाला वाहन ना नाम शू आवशे तो पेलू छे साइकल। साइकल ने बे पहिया होय साइकल। हवे बीजू छे स्कूटर। स्कूटर ही तमे बधाए જોયું જ હશે અને તમે સ્કૂટરમાં પણ બેઠા હશો। હવે ત્રીજું છે ટાંગા। ટાંગામાં તમે જોયા હશે એના બે પૈણા હોય ને આપણે બધા બેઠા જ હશું। હવે બેલગાડી ચોથું છે। બેલગાડી બેલગાડી આ હતા બે પૈયાવાળા વાહનોના નામ સાયકલ, સ્કૂટર, ટાંગા અને બેલગાડી। હવે આપણે જોશું દૂબ, સોરી ત્રણ પૈયાવાળા વાહનોના નામ। તો ત્રણ પૈયામાં કોને છે તો કે રિક્ષાને। રિક્ષા એક જ આવશે ત્રણ પૈણામાં। હવે આપણે લખશું કે ચાર પૈયાવાળા, ચાર વાહ પૈણા હોય ને એ વાહનના નામ તો શું આવશે તો કે મોટરકાર હોય એને ચાર પૈણા હોય છે, બે આગળ અને બે પાછળ। મોટરકાર પછી કોને હોય છે તો કે ઊંટગાડી। ઊંટગાડીને પણ હોય છે ચાર પૈયા। ઊંટગાડી હવે એના પછી છે આપણે લખશું ચાર સે અધિક પૈયા એટલે ચાર, બે, ત્રણ, ચાર એટલે ચારથી અધિક પૈયા। ચાર સે અધિક એટલે વધારે પૈયાવાળા તો એનામાં શું શું વાહન આવશે તો કે બસ ને વધારે પૈયા હોય, બસ અને રેલ, રેલગાડીને પણ ઘણા પૈયા હોય છે। આ હતા એ બધા હતા વાહન વ્યવહારના નામ। આ તમને પણ પૂછાય એક વાક્યમાં પ્રશ્ન ના જવાબમાં। હવે એના પછી છે નેક્સ્ટ હવે પાણીમાં। પાણીમાં શું હોય પાણી મેં
चलने वाला, तो पानी में जी चाले ने ई वाहन ना नाम तो पानी में जी हाले ने यातान, तो के बे नाम लखशु, एक छे नाव ने बीजू छे होड़ी जहाज। હવે આકાશમાં, તો જે આકાશમાં ઉડતા હોય એના નામ લખશું હવાઈ, હવાઈ જહાજ કહેવાય ને, હવાઈ મેં ઉડને વાલે, તો કે હવાઈ મેં ઉડવા વાળે એટલે હવા, એટલે આકાશમાં જે ઉડે એના નામ લખશું, તો કે પેલું શું છે, તો કે હેલિકોપ્ટર। હેલિકોપ્ટર છે, ને બીજું છે હવાઈ જહાજ, હવાઈ જહાજ એ પણ કેમાં ઉડે છે, તો કે આ આકાશમાં ઉડે છે। આ બધા તમને પરીક્ષામાં એક વાક્યમાં પૂછાઈ શકે છે। હવે છે એના પછીનું બીજું છે ચિત્ર વાર્તા। આ પાઠમાં બીજી એક વાર્તા આવે છે, એ તમે બધે સાંભળી હશે, ગુજરાતીમાં સાંભળી છે, એવી જ રીતે હિન્દીમાંય આવે છે, ચિત્ર ચોપડીમાં આપ્યું છે, અને એના વિશે હું તમને વાર્તા કહીશ, અને તમે ચરવાહો ચરવાહો બાઘ ચરવાહો બાઘ તમારી ટેક્સ્ટબુકમાં આ વાર્તાના ચિત્ર આપ્યા છે, એના વિશે હવે હું તમને વાર્તા કહીશ, એ તમે ધ્યાનથી સાંભળજો। પરીક્ષામાં એક વાક્યના પ્રશ્ન જવાબ પૂછાય, ખાલી જગ્યા અને વિકલ્પ એક। હવે આ ચરવાહો ઓર બાઘ કી કહાની હું તમને કહીશ। કલ્યાણપુર નામક ગામ મે એક ચરવાહો રહેતા હતા। કલ્યાણપુર નામનું ગામ હતું, અને ચરવાહો એટલે એક ભરવાડનો છોકરો રહેતો હતો। વહ ભેડ બકરિયા પર અપના ગુજરાન ચલાવતા હતા। ભેડ બકરિયા એટલે એ છે પોતાનું આજીવિકા, એટલે ગુજરાન ચલાવતો હતો ભેડ બકરિયું, ભેડ ઘેટા બકરા ઉપર। હરોજ કી તરહ વહ એક દિન અપની બકરીઓ કો લેકર જંગલ મેં ગયા થા। દરરોજ એ બકરીઓને જંગલમાં લઈ જાય છે। ભેડ બકરીઓ ચરને લગી હતી, એટલે બકરીઓ છે એ જંગલમાં ઘાસ ખાય છે અને ચરે છે। અચાનક ચરવાકો મજાક કરને કી સૂચી વહ જોર જોર સે ચીલાને લગે। એ ભરવાડનો નાનો એવો છોકરો છે, એને એક દિવસ મજાક કરવાની વાત આવી, તો વો જોર જોર સે ચીલાને લગા, બાઘ આયા બાઘ આય, એટલે એ મોટે મોટેથી બોલવા લાગ્યો કે વાઘ આવ્યો વાઘ આવ્યો। ચરવા કી ચિલાટ સુનકર આસપાસ મેં ખેતો સે લોગો દોડ ગઈ। ચરવાનો અવાજ સાંભળીને આજુબાજુના ખેતરમાં છે માણસો ખેતી કરતા હોય છે તે એના પાસે આવે છે। ચિલાટ સુનકર ખેતો મેં સે લોગો દોડ આયે, ચરવા હસને લગા, એટલે એ છે એ ભરવાડનો છોકરો છે એ હસવા લાગે છે, અને કહેને લગ્યા મેં તો મજાક કરવા લાગ્યો છે। એ બધા માણસો આવ્યા આજુબાજુમાં ખેતી કર, એ બધાને એમ કહે છે કે હું તો હસવા અને મસ્કરી કરું છું, મજાક મસ્કરી કરું છું। લોકો ચરવાહ કી બાત સુનકર ઉસકે ઉસકે ખોસતે હુએ વાપસ ચલે લોટ ગયે, એટલે પાછા પોતપોતાના ખેતરમાં કામ કરવા લાગ્યા। કુછ દિનો કે બાદ સચમુચ બાઘ આવ્યા, એટલે હંમેશા આપણે ખોટું બોલવું જોઈએ નહીં, ક્યારેક આવું આપણે સાચું બોલતા હોય તો એ પણ કોઈ આપણી મદદ કરવા આવશે નહીં, એટલે કુછ દિન એટલે થોડાક સમય પછી। કુછ દિન કે બાઘ સચમુચ આયા, ચરવા જોર જોર સે ચીલાને લગા, બાઘ આયા બાઘ આ, એટલે એ ભરવાડનો છોકરો છે એ ચીલાવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો કે વાઘ આવ્યો વાઘ આવ્યો બાઘ આવ્યો। લેકિન લોકોને સોચા કે ચરવાહ મજાક કરને કી આદત હે, એટલે બધા આજુબાજુના માણસોને એવું લાગ્યું છે કે આ છોકરો છે ભરવાડનો એ ખોટું બોલે છે, વહ મજાક કર રહ્યા હે, એટલે એમ કે ખોટું બોલે છે, વરી પાછું આપણી મસ્કરી કરે। યહ સોચકર કોઈ ભી કર
કોઈ ભી મદદ કરને ને કે લીએ નહીં આવ્યા. બધાને એમ કે આ છોકરો છે એ મજા કરે છે એટલે કોઈ એની મદદમાં આવતું નથી. બાઘ એક ભેડ લેકર ચલા ગયા. વાઘ છે એ એટલે ઘેટાને લઈને વયો ગયો છે. ચરવા હાથ મલરકર રહી ગયા. વરોને લગા એટલે એ છોકરો છે એ રડવા લાગ્યો છે. ઉસે અપની બુરી આદત કે કારણ નુકસાન ઝેલના પડે એટલે પોતાની ખરાબ આદતને કારણે એને ઘેટા બકરાનું નુકસાન કરવું પડ્યું. અપની બુરી આદત પર વહ પસ્તાને લગા એટલે પોતાની છે એ ખરાબ તેમના કારણે પસ્તાવો લાગ્યો. એટલે હંમેશા આ કહાની ઉપરથી આપણે એ શીખવા મળે છે કે આપણે હંમેશા ખોટું બોલવું જોઈએ નહીં. હવે એના પછી છે હું તમને ખાલી જગ્યા કરાવીશ. આ સ્ટોરી કઈ રહી એના પછી લખ ખાલી જગ્યા. આ એક માર્કમાં પૂછાય છે હિન્દીની ખાલી જગ્યા. જેવી વાર્તા કરી એવી જ રીતે હવે આમાંથી ખાલી જગ્યા. કરણપુર નામક ગાઉં મેં એક ખાલી જગ્યા રહેતા થા. કોણ રહેતું હતું તો એ આપણે હમણાં જ મેં વાર્તા કરી. તો કોણ રહેતું હતું? ચરવાહ. તો કોણ રહેતું હતું? તો કે ચરવાહ. અહીંયા લખવાનું છે ચરવાહ. હવે બીજી ખાલી જગ્યા તમને ઓપ્શન આપ્યા છે એમાંથી તમારે સાચો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યામાં લખવાનો. ચરવાહ ચરવાહ ભેડ બકરીઓ પર અપના ખાલી જગ્યા કરતા થા. તો એ ચરવા નામનો છોકરો છે એ ભેડ બકરી ઉપર શું કરતો હતો? તો કે ગુજરાન એટલે પોતાનું ઘર ચલાવતો હતો. એટલે અહીંયા લખશો ગુજરાન ગુજારા. શું કરતો હતો? ગુજારા એટલે પોતાનું ઘર હલાવતો. તો હવે ત્રીજી ખાલી જગ્યા છે. એક દિન અચાનક ચરવાહો ખાલી જગ્યા કરને કી સૂજી કી સૂજી. તો મેં તમને વાર્તામાં કીધું હતું ચરવા એ જંગલમાં છે એને ભેડ બકરી ચરાવતો હતો. તો એને મનમાં વિચારાયું કે આજે હાલ હું મજાક કરું એટલે શું કરવાનું છે? મજાક. શું આવશે ત્રીજી ખાલી જગ્યામાં? મજાક. હવે ચોથી છે ચરવાહે કી ખાલી જગ્યા સુનકર ગાંવ કે ગાંવ કે લોગ દોડ આયે. ચરવા કી ખાલી જગ્યા સુનકર ગાંવ કે લોગ દોડાયે. તો શું આવશે? ચિલાટ. ચરવા છે એ બૂમો પાડતો તો ચિલાહટ. હવે પાંચમી ખાલી જગ્યા છે સચમુચ મેં બાઘ આયા તો ખાલી જગ્યા નહીં
नहीं आया। जब सचमुच में बाघ आया तो खाली जगह नहीं आया तो कोई से आयु नहीं तो शु लगसो कोई शब्द। हम एना पी नहीं छठी खाली जगह छ खाली जगह आपी है ये परीक्षा में एक वाक्य में एक मार्क्स में पूछाई सके छे। चरवाहा की खाली जगह आदत के कारण उसे नुकसान झेलना पड़ा। चरवाने के भी थी एक बुरी आदत ने कारण इन्हें नुकसान झेलवा मांड्या तो आया शब्द शू आवशे बुरी आदत ने कारण चरवाने थयुं नुकसान थयुं तो ने खेटा बकरिया। હવે છે એના પછી હું તમને આ છ ખાલી જગ્યા છે હવે એક વાક્યના પ્રશ્નના એક વાક્યના પ્રશ્નના જવાબ કહીશ। એ છે એ ત્રણ કહીશ પ્રશ્નના જવાબ એના પરથી પ્રશ્ન છે પહેલો चरवाहो अपनी भेड़ बकरिया कहाँ चराता था तो ये तमने बधे ने वार्ता में कही रही है मासी खबर जैसे चरवाहो पतानी भेड़ बकरियों લઈને કહા જતા હતા તો કે જંગલ મે તો લખો જવાબમાં જંગલ ઉત્તર કે જંગલ મે। હવે બીજું છે એના પછીનો બાઘને ક્યાં ક્યા બાઘને ક્યાં ક્યા तो बात छे ने क्या कहे तो कि वो भेट बकरिया लेकर चला गया। बाघ एक भेड लेकर चला गया। હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ છે તમારે હોમવર્કમાં ચરવા બાઘવાળી મેં વાર્તા કહી એ પણ ઘર લેસનમાં કરવાની છે અને આ છ ખાલી જગ્યા કરાવી એ પણ ઘર લેસનમાં હોમવર્કમાં છે। નમસ્કાર।